फार्मिंग फॉर्मूला मा अपनु स्वागत छे। नमस्कार दोस्तों, फार्मिंग फॉर्मूला YouTube चैनल मा हूं सौरव ओगासिया आपनु हार्दिक स्वागत करू छु। આજે આપણે મરચીના પાકમાં એક મહત્વની જીવાત એટલે કે કાળી થ્રીફ્ટ વિશે ચર્ચા કરીશું। આ કાળી થ્રીફ્ટ તેના જીવનચક્ર લક્ષણ અને નિયંત્રણ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો સર્વપ્રથમ વાત કરું તો આ કાળી થ્રીફ્ટ એ મરચીના પાકમાં જે પાન હોય તેને નીચેના એરિયામાં નીચેના વિસ્તારમાં જે નસનો ભાગ હોય છે ત્યાં ઈંડા મૂકે છે। હવે આપણે જીવનચક્ર વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો આ થ્રીફ્ટનું જીવનચક્ર મુખ્યત્વે ત્રણ ભાગમાં હોય છે, એટલે કે ઈંડા અવસ્થા, बच्चा अवस्था એટલે કે અંગ્રેજીમાં તેને નિમ્ફ તરીકે ઓળખવામાં આવે અને પુખ્ત અવસ્થા, જેમાં આ બચ્ચા અવસ્થા એટલે કે નિમ્ફ અને પુખ્ત અવસ્થા એટલે કે એડલ્ટ અવસ્થા, આ બંને અવસ્થા જે છે તે મરચીના પાકમાં નુકસાનકારક થતી હોય છે, તે જ મરચીના પાકને નુકસાન પહોંચાડતી હોય છે। આ મરચીના પાકમાં જે આ થ્રીફ્ટનું જે નુકસાન છે, કાળી થ્રીફ્ટનું જે નુકસાન છે તેના વિશે ચર્ચા કરીએ। આ કાળી થ્રીફ્ટ મુખ્યત્વે જે નવા ડોકના પાન હોય તેની કિનારીને વાળી નાખે છે અને તે કિનારીના હિસાબે આખું પાન હળવે હળવે વળી જાય છે। અને આ મુખ્યત્વે જે આ કાળી થ્રીફ્ટ છે તે ફૂલમાં રહે છે, જે તમે સવારે અથવા તો સાંજના સમયે તમે જોવો તો તે ફૂલની અંદર તમને જોવા મળે છે અને બપોરના સમયે જો જોવામાં આવે તો ફૂલની ફરતી બાજુ તમને ઘસરકા જોવા મળે છે। આ તેના મુખ્ય લક્ષણો છે। અને જો ફળ આવી ગયા હોય એટલે કે આપણે જે મરચાનું ફ્રૂટ લાગી ગયું હોય તો તે મરચાને આખું વાળી નાખે છે, કુકળાવી નાખે છે, માટે જેના કારણે આપણે આગળ જતા બજાર ભાવ તેના સરખા મળતા નથી। અને હવે આપણે તેના નિયંત્રણ વિશેની ચર્ચા કરીએ તો નિયંત્રણમાં આપણે સર્વપ્રથમ તો પેલા હેવી ડોઝની દવા માર્યું છે। હવે તમને એમ થશે કે આ હેવી ડોઝની ભલામણ શા માટે, કારણ કે આ કાળી થ્રીફ્ટ છે તે જે ફૂલની અંદર રહે છે માટે તેનું નિયંત્રણ કરવું થોડું મુશ્કેલ બની જાય છે। અને એના માટે આપણે શરૂઆતી અવસ્થામાં આપણે ભારે ડોઝની દવા જેવી કે સિજેન્ટાનું સિમોડિસ છે, આઈઆઈએલનું સિનવા છે વગેરે જેવી દવાઓનો ઉપયોગ કરી શકાય છે, જેના કારણે 80% જેટલું આપણને નિયંત્રણ પ્રાપ્ત થઈ શકે છે। અને હવે વાત રહી 20% જે આપણે થ્રીફ્ટ બાકી રહી જાય તેની, અને જો આ 20% નિયંત્રણ કરવાનું આવે આગળ જતા વધુ મુશ્કેલ થઈ શકે છે। માટે આ મુશ્કેલીને ટાળવા માટે આપણે સૌએ આ 20% પણ નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી બને છે। એટલે કે જે આ હેવી ડોઝની દવા આપણે છાંટી દીધી હોય તેના 4-5 દિવસ પછી આપણે ફિપ્રોનિલ વત્તા ઇમિડાક્લોપ્રિડ 40-40% જે આવે છે તેનો છંટકાવ કરવો જોઈએ, તેમજ ફિપ્રોનિલ 5% જે બજારમાં મળે છે તેનો પણ છંટકાવ કરી શકાય, અથવા તો આપણે ડેલિગેટનો પણ છંટકાવ કરી શકાય છે। અને જો આ રીતના આપણે નિયંત્રણ કરવામાં આવે તો આપણે મહત્તમપણે આ કાળી થ્રીફ્ટનું નિયંત્રણ કરી શકીએ છીએ। દોસ્તો, તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ શેર કરો। આભાર।